નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું એકલવે એજ્યુકેશનમાં હું પૂજા ઠક્કર આજે તમારી સમક્ષ ધોરણ બાર વિષય છે આપણું નવાના મૂળ તત્વો જેના નિદાન કસોટી છે એના પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન હું રજૂ કરું છું અગાઉ આપણે એ બી ડીઈએફના સોલ્યુશન કરી લીધેલા છે જો તમે ના જોયા હોય તો નીચે આપેલા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તો આજે આપણે જોઈએ છે વિભાગ સી એમાં છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો નવમાંથી કોઈ પણ છ નીચેના પારિભાષિક શબ્દો સમજાવો મૂડી તો ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે છે અને મૂડી કહે છે જેને સ્પર્શી શકાય છે એના પછી છે માલ ધંધાનો માલિક કે વેપારી દ્વારા ધંધો કરવાના કે વેપાર કરવાના જે હેતુસર ખરીદી કરવામાં આવે છે તો એને માલ કહે છે એના પછી છે નીચેના વ્યવહારોની બેવડી અસર સમજાવો એક હજારનું ફર્નિચર ખરીદ્યું છે ફર્નિચર ખરીદ્યું ધેન માલ મિલકત તો આપણી પાસે મિલકત આવે છે તો ફર્નિચર ખાતે ઉધાર થશે અને આપણી પાસે રોકડા જાય છે ધેન રોકડ ખાતે જમા થશે એના પછી છ હજાર નો માલ હિતેન્દ્રને વેચ્યો છે બરોબર લેનાર કોણ છે હિતેન્દ્ર છે તો હિતેન્દ્ર ખાતે ઉધાર આપણી પાસે શું જાય છે માલ જાય છે ધન વેચાણ ખાતે જમા થશે એના પછી છે પાંચ હજાર મનોહરની ચુકવ્યા તો લેનાર કોણ છે મનહર છે આપણે શું કરીએ છીએ ચૂકવણી કરીએ છીએ તો મનહર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા થશે એના પછી છે નીચેના વ્યવહારોની રાધણના ચોપડે આમ નોંધ કરો આરાધના ટ્રેડર્સમાંથી પચાસ હજારનું યંત્ર ખરીદ્યું ગોઠવણીના ખર્ચના પાંચ હજાર છે એ રોકડા ચૂકવ્યા છે તો જે આપણે ખરીદ્યા એ પ્લસ એના જે આપણે ગોઠવણી ખર્ચના છે એ એડ કરવામાં આવશે અને એ યંત્ર ખાતે ઉધારવામાં આવશે અગાઉ પણ તમને એમસીક્યુમાં એવો પ્રશ્ન પૂછાઈ ગયો છે તો આપણે પહેલી આમ નોંધ કરીશું યંત્ર ખાતે ઉધાર પંચાવન હજાર તે આરાધના ટ્રેડર્સ ખાતે પચાસ હજાર અને તે રોકડ ખાતે પાંચ હજાર આના પછીનું છે પાંચ હજારનો માલ આગથી બળી ગયો વીમા કંપનીએ સાહીઠ ટકાનો દાવો મંજૂર કરેલો છે તો વીમા કંપનીએ જેટલો દાવો મંજૂર કરેલો હોય એટલો વીમા કંપની ખાતે ઉધાર બાકીનો જે છે એ આગથી નુકસાન થયેલું છે તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર

છ હજારનો માલ ધર્માદા તરીકે આપ્યો હવે ધર્માદા તરીકે આપેલું છે ધન ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા આગથી માલ જતું હોય મફત નમૂના તરીકે આપો છો કે ધર્માદામાં દાન આપો છો એ બધા જ પ્રકારના માલ છે એ જાય છે ત્યારે આપણે એને ખરીદ ખાતે જમા તરીકે દર્શાવીએ છીએ બિકોઝ આપણે એનું વેચાણ કરતા નથી તેને આપણે વેચાણ ખાતે જમા લેવાનું હોતું નથી

મૂડી પ્લસ કરી બાજુમાં તમને દેવાનો બ્રેકેટ બનાવવાનું છે હવે આપણે લખવાનું જો શરૂ કરી દઈએ તો પહેલું છે પચાસ હજાર રોકડા લાવી ધંધો શરૂ કર્યો રોકડ આવે છે અને આપણે ધંધો શરૂ કરીએ છીએ તો શરૂઆતમાં જે આપણે રોકડા જે ધંધાનો માલિક લાવે એ મૂડી ખાતે જમા થાય ધેન અસર આપણે લખશું રોકડ વધે અને બીજી અસર થાય મૂડી વધે તો રોકડ ખાતે ઉધાર પચાસ હજાર તે મૂડી ખાતે પચાસ હજાર હવે રોકડા આવ્યા છે ધન મિલકતોના સેક્શનમાં

આઠ હજાર હવે અસર શું છે તો માલ આવ્યો અને દેવું પણ વધ્યું છે તો મિલકતોમાં આપણે રોકડ પચાસ હજાર પ્લસ ખરીદી આઠ હજાર ધ્યાન અઠ્ઠાવન હજાર દર્શાવીશું હવે એની બીજી અસર આપણે દેવું બ તરીકે દર્શાવીને આઠ હજાર દર્શાવીશું મૂડી એની એ જ રહેશે એના પછી છે છ હજાર મજૂરીના ચૂકવ્યા તો મજૂરી આપણા માટે ખર્ચ છે ધન મજૂરી ખાતે ઉધાર રોકડા જાય છે તો રોકડ ખાતે જમા છ હજાર થશે પહેલી અસર એ થઈ કે મૂડી ઘટી અને બીજી અસર એ થઈ કે રોકડ પણ ઘટી તો રોકડ આપણી પચાસ હજાર રહેશે એનામાંથી છ હજાર આપણે મજૂરી બાદ કરીશું તો ચુમ્માલીસ હજાર થશે અને ખરીદી પ્લસ કરીશું તો આઠ હજાર થશે હવે મૂડીમાંથી મજૂરી બાદ કરતા તમારી થશે પચાસ હજારમાંથી છ હજાર બાદ થશે ધેન ચુમ્માલીસ હજાર હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણું સૂત્ર શું છે એ બરાબર સી પ્લસ એલ તો આપણી મિલકતો છે બાવન હજાર હવે એ જ સરવાળો આપણે મૂડી અને દેવાનો આવવો જોઈએ તો મૂડી છે ચુમ્માલીસ હજાર પ્લસ દેવા છે આઠ હજાર તો એ થશે બાવન હજાર હવે એના પછીનું આપણે જોઈએ નીચેના વ્યવહારો યશના ચોપડે ખાસ આમનોંધમાં નોંધો એ છે ખાસ આમનોંધમાં નોંધવાના છે ત્યારે ત્રણ હજારનું ચોપડે કિંમતનું યંત્ર ધવલને વહેંચ્યું તો જેની નોંધ થશે ધવલ ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા ત્રણ હજાર બાબત છે ત્રણ હજારનું યંત્ર ધવલને વેંચ્યું એના પછી બીજી નોંધ છે ચાર હજારની હુંડી

નીચે આપેલા ખાતાઓની બાકીઓ પરથી પારસનું કાચું સરવૈયું બનાવો કાચું સરવૈયાનું માળખું કેવું છે ખાતાનું નામ ખાતાવાય પાના નંબર ઉધાર બાકી અને જમા બાકી પ્રોવિડન્ટ ફંડ આપણા માટે જમા બાકી છે ટ્રેડમાર્ક આપણા માટે ઉધાર બાકી છે જાહેરાત ખર્ચ ઉધાર બાકી પાગડી ઉધાર બાકી બેંક ઓવર ડ્રાફ્ટ જમા બાકી ગ્રાહકો ઉધાર બાકી તોલાઈ ઉધાર બાકી સામાન્ય અનામત જમા બાકી ડૂબેલું લેણું માલ પરત જમા અને વીમા પ્રીમિયમ ઉધાર બાકી ઉમેદવારનું પ્રીમિયમ જમા બાકી ધેન ટોટલ ઉધાર બાકી થશે પંચાવન હજાર અને જમા બાકી થશે પંચાવન હજાર બે બાજુ આપણી ઉધાર અને જમા બાકી બે સરખી આવે તો આપણી એન્ટ્રીઓ સાચી છે એમ આપણે કહી શકીએ તો આશા છે કે તમને અમારી માહિતી છે ઉપયોગી નીવડશે ઓલ ધ બેસ્ટ લાઈક શેર બાય બાય